ભાવનગરના ગારિયાધાર પંથકમાં લીમ્પ વાયરસથી પશુઓની હાલત બેહાલ બની રહી છે। પશુઓમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે। ભાવનગર જિલ્લાના અનેક તાલુકા મથકો પર લંપી વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે, જેનાથી માલધારીઓના ગાય ભેંસ જેવા દૂધાળા પશુઓ સંક્રમણનો ભોગ બની રહ્યા છે। જેમાં ગારિયાધાર તાલુકામાં 100 જેટલા પશુઓ લીંપી વાયરસનો શિકાર બન્યા છે, તો 3 પશુઓના લીંપીના કારણે મોત પણ નીપજ્યા છે। તંત્ર હાલ પણ અન્ય પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા। ત્યારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર સહિત અન્ય તાલુકાઓમાં લંપી વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે। રાજકોટ સહિત જામનગરમાં પણ લંપી વાયરસ જોવા મળી રહ્યો છે। આમ સમગ્ર ગુજરાતભરમાં अलग अलग विस्तारों में लंपी वायरस जोवा मळी रह्यो छे। त्यारे पशु प्रत्ये आ रोग वधु संक्रमण बनी रह्यो छे, जेने लईने तात्कालिक असरथी सरकार द्वारा पगला भरवामां आवे तेवी मांग करवामां आवी छे। भावनगर जिल्लाना गारियाधार सहित अन्य तालुकाओमां पण लंपी वायरसनुं संक्रमण वधी रह्युं छे, जेने लईने आ विस्तारना पशुपालकोमां चिंता फैलाई छे। अत्यार सुधीमां 96 केस ध्यान पर आव्या छे, तो एक गायनु मौत पण निपज्यु छे। माणसमां कोरोनानी माफक पशुओमां लंपी वायरसनुं संक्रमण थयुं छे। भावनगर जिल्ला पंचायतना पशुपालन विभागमां दौड़धाम मची जवा पामी छे। अत्यार सुधीमां सौराष्ट्रना अन्य नगरोमां जोवा मळता रोग हवे भावनगर जिल्लामां पण जोवा मळी रह्यो छे, जामनगरमां पण छे ने राजकोटमां पण छे। हालमां गारियाधार तालुकाना मोटी वावडी गामे 100 पशुओ संक्रमित थया छे, तो 3 पशुओना मौत पण निपज्या छे अने ते बहार आव्युं छे। तंत्र द्वारा हालमां रसीकरण हाथ धरवामां परंतु संक्रमण वधता पशुपालकोमां चिंतानी लागणी जोवा मळी रही छे। आपनुं नाम? धरमशिवभाई। हाल लिंपी वायरसना केटला केस नोंधायेला छे मोटी वावडी गामे? गाममां घणा छे, 100-150 केस छे। आ केसमांथी केटला केसने रसीकरण तंत्र द्वारा करवामां आव्युं छे? 35 थी 40। आ गया हाल पशुओना केटला पशुओना मृत्यु थयेल छे? 5 थी 7 थई गया छे। त्यारे हाल 250 जेटला तंत्र द्वारा डोज આપવામાં આવ્યા છે, ત્યારે આ બાબતે તમે સરકાર પાસે શું વિચાર રાખશો? વહેલી તકે રસીકરણ થાય એ આયોજન રાખીશું। ઓકે, શું નામ આપનું? મારું નામ દવે જયદીપ। હાલ લીંપી વાયરસ દ્વારા આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ કરવામાં આવ્યું છે, તો કેટલા પશુઓને રસીકરણ કરાયું છે? હાલ લંપી વાયરસના લીધે જે પશુઓમાં ગાંઠાની થાય છે એની માટે 40 થી 50 ઢોર જેવું અત્યારે રસીકરણ કરવામાં આવ્યું છે। જેમાં ઇન્ફેક્ટેડ જે એનિમલ્સ છે એમાં રસી નથી કરવામાં આવ્યું, કારણ કે એમના ધીમે ધીમે થોડોક વધારો થયું છે। લીંપી વાયરસના કેસ અત્યાર સુધી 40 થી 50 નોંધાયા છે, તેમાંથી મૃત્યુ કેટલા પશુઓ પામ્યા છે? 40 થી 50 કેસ જે નોંધાયા છે એમાં 5 થી 6 પશુના મૃત્યુ થયેલા છે। આ બાબતે અત્યાર સુધી કેટલા ડોઝ આવ્યા છે સરકાર આરોગ્ય તંત્ર તરફથી? આરોગ્ય તંત્ર તરફથી 1000 ડોઝ જેવું આવેલું છે। જે ગામોમાં લીંપી ફેલાયેલો છે એમાં રસીકરણ કરવામાં આવે છે અને બાકીના ડોઝની માંગણી સરકાર પાસે કરેલ છે, જે ટૂંક સમયમાં આવી જશે। જી, આપનું નામ? મારું નામ ડૉક્ટર પ્રિતેશ બી પટેલ, હું પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ગારિયાધર। અત્યારે મોટી વાવડી ગામમાં રસીકરણનું કામકાજ ચાલુ છે લંપી સ્કિન ડિસીઝનું। લંપી સ્કિન ડિસીઝ એ માખીઓ, મચ્છર, ઈતેડી ચોમાસાની ઋતુમાં થતો એક વાયરલ રોગ છે। એના માટે આપણે અત્યારે શીપ પોક્સનું વેક્સિન આપી રહ્યા છીએ દરેક પશુમાં। અને આ રોગના મુખ્ય લક્ષણો શરીર ઉપર જામઠા થવા, તાવ આવવો, નાક અને મોઢામાંથી પાણી પડવા અને પગે સોજા આવવા। આ રોગની અટકાવવા માટે મુખ્ય ઉપાય પશુને પહેલાં તો સર્વપ્રથમ અલગ કરી દો। અલગ કર્યા પછી એને આયુર્વેદિક ઉપચાર જેવી કે ફટકડીના પાણીથી નવરાવો, લીમડાના પાણીથી નવરાવો, માખી મચ્છરનો કંટ્રોલ કરો। આ બધું કરવાથી બીજા જાનવરમાં ફેલાતો અટકાય છે। લીંપી વાયરસના 4 કેસ મોટી વાવડી ખાતે હતા, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કેવા પગલાં લેવામાં આવેલા? પશુપાલન વિભાગ દ્વારા મોટી વાવડી દ્વારા એક આંતરે જે બીમાર પશુ હતા એને સારવાર કરવામાં આવતી હતી। આ છેલ્લા 8 તારીખથી મોટી વાવડી ગામમાં કેસો જોવા મળેલા છે। મોટી વાવડીમાં 8 તારીખથી દવા કરવાનું ચાલુ છે। પશુ દવાખાના તેમજ જીવીકે એટલે 1962ની ગાડીથી એમને પૂરતી સારવાર મળી રહેશે અને અત્યારે કોઈ એટલો બધા મોટો ફેલાવો છે નહીં। અને અત્યારે મોટી વાવડીમાં વેક્સિન આપ્યા કંટ્રોલમાં છે। ગારિયાધાર તાલુકાના બાકીના ગામોમાં લીંપી વાયરસ ખરા? ગારિયાધાર તાલુકામાં બીજા 3 ગામ મોટી વાવડી, પાલડી, માંડવી અને પછિયા ગામ, આ 4 ગામમાં 2-2, 3-3 કેસ જોવા મળેલા છે। અને એ ગામમાં પણ આપણા આગામી સમયમાં વેક્સિન